લોકડાઉન માં બનેલી તમારા મારા ઘરની વાતો અને એમાંથી લખાયેલી વાર્તાઓ, આવું પણ થાય હો ક્ષિતિજની સાથે. એપિસોડ 5મો. મેં હું ના તન્વીના આવવાથી વિવેકમાં થોડી જવાબદારીની ભાવના ખીલશે, પરણ્યા પછી સુધરી જશે. મા બાપની આ ધારણા ધરાર ખોટી પડી. મધ્યમ વર્ગના પતિ પત્નીએ આખી જિંદગી ખભે ખભા મિલાવી કામ કરેલું, તે નિવૃત્તિ ટાણે સારી એવી બચત એકઠી થયેલી. જોકે એમાંથી મોટો ભાગ ઘરને રેનોવેટ કરવામાં, વિવેકના ઉચ્ચ અભ્યાસમાં અને છેલ્લે તેના શાહી લગ્ન અને હનીમૂનમાં ખર્ચાઈ ગયેલો. વિવેકના પપ્પા ક્યારેક બોલી ઉઠતા, એ તો સારું છે કે આપણું બંનેનું પેન્શન આવે છે, નહીં તો ખાવાના સાંસા પડે યાર. મમ્મી પપ્પાની માન્યતા વિરુદ્ધ લગ્નમાં સંગીત, કેટરિંગ, ફેન્સી એન્ટ્રી, પ્રી અને પોસ્ટ વેડિંગ શૂટિંગ ને કંઈ કેટલાય ખર્ચાએ બજેટ ખોરવી નાખેલું. અને વિવેકને તો એનું વિવેક ભાન પણ નહોતું. લગ્ન માટે કન્યા શોધતા મા બાપ સામે તેણે તેની કલીગ તન્વીને લાવી ખડી કરી દીધેલી. લગ્ન તો હું આની સાથે જ કરીશ. મા બાપે દીકરાના સુખમાં પોતાનું સુખ જોયું. 2-3 મહિનામાં તો મા બાપને સમજાઈ ગયું કે તન્વી જિંદગીને જલસો ને મોજશોખને મહામંત્ર માનનારી હતી. એના માટે જિંદગી સુહાના સફરથી વિશેષ કાંઈ ન હતી. દર 2 દિવસે ઓનલાઈન શોપિંગના પાર્સલ આવતા જોઈ મમ્મી પૂછી બેસતા, આ દર 2 દિવસે શું મંગાવતા હશે? અલબત્ત આ પ્રશ્ન વિવેક કે તન્વીને પૂછવાની હિંમત તેઓ જુટાવી શકતા ન હતા. વિવેક કોઈની સલાહ સાંભળવા ટેવાયેલો જ નહોતો, એકનો એક પુત્ર હતો ને. એક દિવસ સ્વભાવગત પપ્પાએ એટલું જ કહેલું કે બેટા થોડી થોડી બચત કરતા જાઓ, કાલ કોણે દીઠી છે અને અમે હજુ કેટલા દિવસ રહેવાના, તેમાં તો મારે તમારી જેમ કંઈ છાતીએ બાંધીને રૂપિયા નથી લઈ જવાના. તમે મરી મરીને જીવ્યા તો કંઈ મારે એમ જીવવાનું? અમારી જિંદગી છે યોલો, યુ ઓનલી લીવ વન્સ, પડશે એવા દેવા છે. તન્વીની હાજરીમાં આકરા અપમાનને કટુવેણથી જાણે સલાહ આપવાનો પિતૃ હક વિવેકે એમની પાસેથી છીનવી લીધો, એટલે પપ્પા મૂંગા મંતર થઈ ગયા. પણ દિલ એમનું રડી ઉઠ્યું. મમ્મી, આ આપણું ફર્નિચર ઓલ્ડ ફેશન છે, બાય બેકમાં નવું લઈ લઈએ. આ ઘરમાં ગેસ્ટ આવે તો કેવું લાગે જૂનવાણી. પોતાને પ્રિય ડિઝાઇનનું હોંશે હોંશે કરાવેલું ફર્નિચર નજીવી કિંમતે કાઢી નાખતા મા બાપનો જીવ તો કચવાયો, પણ મન મનાવી ચૂપ રહ્યા. આટલી મનમાની ચાલતી હોવા છતાંય મોડી રાત સુધી બહાર ફરવામાં, વારે વારે પાર્ટી થ્રો કરવામાં, ટૂંકા ફેશનેબલ વસ્ત્રો પહેરવામાં જાણે મમ્મી પપ્પાની ચોકીદારી નડતી હોય એવું તન્વીને લાગતું. તેણે નવી હઠ પકડી. અલગ રહેવા જવું છે, અલગ ફ્લેટ, કાર, મા બાપથી દૂર રહેવું છે. રોજે રોજ એક જ મુદ્દાની મગજમારી. વિવેક સમજાવવામાં થયો, તન્વી અહીં મમ્મી બધું કામ કરી લે છે, ત્યાં કોણ કરશે ને? અહીંયા તો આપણે કશું લાવવું પણ નથી પડતું, ત્યાં ખર્ચો વધી જશે. અને આ ફ્લેટને કાર કે એમને માં આવે છે, એનું ડાઉન પેમેન્ટ, એના હપ્તા કોણ ભરશે? તન્વી પાસે તમામ પ્રોબ્લેમના સોલ્યુશન હતા. પપ્પા પાસેથી પાછા આપવાની શરતે પૈસા લઈ તન્વીની તમામ ડિમાન્ડ વિવેકે સંતોષી. મોર્ડન ફ્લેટના મોર્ડન હાઉસ વોર્મિંગમાં મોર્ડન મિત્રો માલ્યા, ઓલ્ડ ફેશન મા બાપને આમંત્રણ નહોતું. હવે તો બસ શેર ને સપાટા, નોકરીએથી આવીને પર્સ ફેંકી સોફામાં લંબાવવું, હાર્ડ ડ્રિંક, સોફ્ટ ડ્રિંક, સ્વીગી, ઝોમેટો, લોંગ ડ્રાઈવ, ટૂર, પાર્ટી, ફોરેન ટૂર, મોજ ને મસ્તી. ખરેખર સફર સોહામણી તો હતી જ. જો આને જિંદગી કહેવાય વિવેક? તારા જૂનવાણી મા બાપ શું સમજે યોલો, યુ ઓનલી લીવ વન્સ? વિવેક મુખ સંમતિ આપતો. આમ જિંદગી પૂર બહાર ખીલી હતી. ત્યાં સડસડાટ ચાલતી ગાડીને લોકડાઉનની બ્રેક વાગી, બધું જ થંભી ગયું. જેમ જેમ સમય જતો ગયો, એકબીજાના અસલી ચહેરા સામે આવતા ગયા. વહેલું કોણ ઉઠે? શાકભાજી લેવા કોણ જાય? કામ કોણ કરે? ભૂખને તો લોકડાઉન નહોતું, સવાર સાંજ કોણ રાંધે?
અને જે દિવસે કંપનીના પગાર કાપનો મેલ વાંચ્યો ત્યારે તો બંનેના હોશકોશ ઉડી ગયા. એ તન્વી, તારી પાસે કંઈ અંગત બચત છે ખરી? આ કાર ને આ ફ્લેટના હપ્તા, રાશન, દૂધ, લાઇટ બિલ એ યાર કેમના પહોંચી વળીશું? અરે વિવેક, તું તું તો પતિ છે, ઘર ચલાવવાની તારી ફરજ છે, તારી જવાબદારી છે. હું તો શોખની નોકરી કરું છું, પગાર આવે ના આવે શું ફરક પડે? વિવેક ભડક્યો, આ તારા તાઇફા ક્યાં ઓછા છે? ક્યાંથી પૈસા બચે? આજે આ જોઈએ ને કાલે પેલું. દલીલોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. તે દિવસ બંને ભૂખ્યા પેટ મોબાઈલ મચેડતા રહ્યા, પણ ઊંઘ ક્યાંથી આવે? પપ્પા સાચું જ કહેતા હતા, મુસીબત બારણું ખખડાવીને નથી આવતી, થોડુંક ઇમરજન્સી ફંડ તો હોવું જ જોઈએ. સાલો વિવેકને એ તમામ અપમાનો અને કટુવચનો યાદ આવતા, જે સાચી સલાહ આપનાર પપ્પાને પેલા મૂર્ખ વાનરની જેમ તેણે કર્યા હતા. તન્વીના શોખ પણ પોતે જ વકરાવ્યા હતા. હવે કરવાનું શું? થોડી બ્રેકની જરૂર હતી. પરબ પછતાવે ક્યા હોવત, જબ ચીડિયા ચુગ ગઈ ખેત. અચાનક પપ્પા યાદ આવ્યા, મમ્મી યાદ આવ્યા, અને પપ્પાનું નામ મનમાં આવ્યું ત્યાં તો મોબાઈલના સ્ક્રીન પર પણ એમનું જ નામ દેખાયું. તરત જ એણે તો ફોન ઉપાડ્યો, પપ્પા કેમ કેમ છો તમે? મમ્મી તમારી તબિયત તો સારી છે ને બંનેની? હા બેટા, પપ્પા શાંતિથી બોલ્યા, અમે તો સહી સલામત છીએ, અને તમારી પણ અત્યારે તો ઓફિસ બંધ છે, બહાર ક્યાંય જવાનું નથી, તો અહીંયા આવતા રહો, સાથે રહીશું તો એકબીજાની હૂંફ રહેશે, ખર્ચ પણ ઓછો થશે. વિવેક કાંઈ બોલે એ પહેલા પપ્પા ફરી બોલ્યા, અને હા, પેલા કાર અને ફ્લેટના હપ્તા માટે મેં 50,000 તારા અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે, જરા ચેક કરી લેજે. સારું પપ્પા, કહેતા કહેતા તો વિવેકનું ગળું ભરાઈ આવ્યું. નાણાં ભીડમાં સપડાયેલા વિવેકના કાનમાં પપ્પાનું મેં હું ના સૂત્ર જાણે ગુંજી ઉઠ્યું. તેણે તન્વીનો હાથ પકડી કહ્યું, ચાલ પપ્પા મમ્મીએ આપણને ઘરે બોલાવ્યા છે, અને મારું પણ તને પ્રોમિસ છે કે હવેથી હું પણ નિયમિત બચત કરીશ, કારણ મારે ક્યારેક કોઈકના પપ્પા બની આવી હુંફાળી ફરજ નિભાવવાની તો થશે જ ને. બંનેએ ઘર તરફ પ્રયાણ કર્યું. આવું પણ થાય હો. લોકડાઉનમાં બનેલી તમારા મારા ઘરની વાતો. મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો અચૂક એને શેર કરજો, કમેન્ટ કરજો, જેથી વધારે આવી વાર્તાઓ તમારા સુધી પહોંચાડવાનું પ્રોત્સાહન મળી રહે. આવું પણ થાય હો ક્ષિતિજની સાથે.